नमस्कार विद्यार्थी मित्रों, जीव विज्ञान ना वीडियो लेक्चर में आपनु स्वागत है। आज ना वीडियो लेक्चर में आपने परिस्थिति विद्या ना अजैविक परिबल तरीके प्रकाश नो अभ्यास करवानो है। तो मित्रों, तमने बधाने खबर है कि वनस्पति प्रकाश संश्लेषण की क्रिया द्वारा पोतानो खोराक बनावे छे। अने प्रकाश संश्लेषण की क्रिया ए एवी क्रिया छे कि जेमा ऊर्जा ना स्त्रोत तरीके प्रकाश नी जरूरियात होवी जरूरियात छे, जरूरी छे, एना वगर थई शके नहीं, प्रकाश नी उपलब्धि वगर आ क्रिया थई शके नहीं। तो त्यारे सजीवो विशेष रूपे प्रकाश संश्लेषण जे स्वयंपोषी सजीवो छे एमना माटे प्रकाश नुं केटलुं महत्व छे ए आपने समझाई शके। मित्रों, आपणे जंगल नी अंदर वस्ती वनस्पति नी वात करीए तो जंगल में विकास पामती वनस्पति नी नानी जातो छे ओछा प्रकाश नी अंदर पण इष्टतम प्रकाश संश्लेषण करवा माटे अनुकूलित थयेली होय। केम? केम के तेवो ऊंची वनस्पतिओ छे एनी छत्रछाया नीचे विकास पामती होय छे, एटला माटे त्यां ओछो प्रकाश मळतो होय, तो त्यां पण ते पोते प्रकाश संश्लेषण करीने पोतानुं जीवन जीवी शकवा माटे अनुकूलित थयेली होय। घणी बधी वनस्पतिओ छे એ પુષ્પોદભવન માટે તેમની પ્રકાશ અવધિની જરૂરિયાત પૂરી કરવા માટે એ સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે। આમ વનસ્પતિ માટે પ્રકાશનું ખૂબ જ મહત્વ છે પરિસ્થિતિ પરિબળ તરીકે। પ્રાણીઓની વાત કરીએ મિત્રો, તો ઘણા પ્રાણીઓ માટે પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ અવધિ બંને દૈનિક તેમજ જે મોસમી ફેરફાર થાય છે એ ફેરફારમાં એ તેના ચારાની શોધ માટે, પ્રજનન અને સ્થળાંતરના સમય નક્કી કરવા માટે એક સંકેત તરીકે ઉપયોગમાં લે છે। આમ પૃથ્વી પર જ્યાં સુધી પ્રકાશ અને તાપમાનનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી પ્રકાશ છે એ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલ। તેમજ મિત્રો, આપણે મહાસાગરની ઊંડાઈ વાત કરીએ તો 500 મીટરની ઊંડાઈ પછી અંધકારમય વાતાવરણની અંદર જીવતા સજીવો માટે પ્રકાશના સ્ત્રોત તરીકે સૂર્ય નામનો કોઈ સ્ત્રોત છે એ તેઓને જાણ પણ નથી। આ ઉપરાંત સજીવો માટે સૌર વિકિરણનો વર્ણપટ છે એમની ગુણવત્તા પણ ખૂબ જ મહત્વની છે। જેમ કે સૌર વિકિરણના વર્ણપટના પારજાંબલી કિરણો છે એ ઘણા બધા સજીવો માટે નુકસાનકારક છે। આ ઉપરાંત મહાસાગરની જુદી જુદી ઊંડાઈ દ્રશ્ય વર્ણપટના બધા જ પ્રકાશ એ વનસ્પતિ માટે પ્રાપ્ત થતો નથી। બધી જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જુદી ઊંડાઈ વનસ્પતિને પ્રાપ્ત થતો નથી। એટલા માટે આપણે જે ઉપર વનસ્પતિ છે દરિયાની અંદર જે લીલ જોવા મળે છે એ બદામી રંગની હોય છે, જ્યારે ઊંડાઈ જે લીલ હોય છે એ લાલ રંગની હોય છે, બરાબર। તો આ રીતે પ્રકાશ એ પરિસ્થિતિ વિદ્યાકીય પરિબળ તરીકે સજીવના જીવનમાં જુદી જુદી અસર ધરાવે છે। તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ પ્રમાણે કે મેં તમને કીધું શરૂઆતમાં કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક ઉત્પન્ન કરે છે। તો આપણે આ પરિબળ છે ને એને વનસ્પતિ અને પ્રાણી તેમજ અન્ય રીતે આપણે એને જે ગુણવત્તા છે એની રીતે આપણે આ સમજ્યા થિયરી। તો પહેલા વનસ્પતિ માટે પ્રકાશનું મહત્વ જોઈએ આપણે। વનસ્પતિ માટે ચાલો વનસ્પતિ માટે તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક ઉત્પન્ન કરે છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક ઉત્પન્ન કરે છે, પોતાનો ખોરાક ઉત્પન્ન કરે છે,
તો આમ કે આપણે આ એવી ક્રિયા જેવું સમજીએ કે જેમાં ઉર્જાના સ્ત્રોત તરીકે પ્રકાશની ઉપલબ્ધિ છે એ ખૂબ જ જરૂરી છે, અથવા તો પ્રકાશ વગર થઈ શકે નહીં. આ ક્રિયા એવી છે, આ ક્રિયા એવી છે કે જેમાં જે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉર્જાના સ્ત્રોત તરીકે પ્રકાશની ઉપલબ્ધિ જરૂરી છે. તો આ ઉપરાંત આપણે જંગલની વાત કરીએ મિત્રો, હા, એટલા માટે આપણે સમજી શકીએ કે સજીવો ખાસ કરીને વિશેષ રૂપે જે સ્વયંપોષી સજીવો માટે પ્રકાશનું મહત્વ આપણે સમજી શકીએ. આમ સજીવો ખાસ કરીને અથવા વિશેષ રૂપે સ્વયંપોષી માટે પ્રકાશનું મહત્વ સમજી શકાય. આ ઉપરાંત જંગલની વાત કરીએ મિત્રો આપણે, તો જંગલમાં વનસ્પતિઓની નાની નાની જાતો છે એ ઓછા પ્રકાશમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલી હોય, કારણ કે તે ઊંચી વનસ્પતિઓ છે એની છત્રછાયાની અંદર ઉગે છે, વિકાસ પામે. તો જંગલમાં વનસ્પતિઓની નાની જાત ઓછા પ્રકાશમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલી હોય છે. કારણ કે તે ઊંચી વનસ્પતિ નહીં, છત્રછાયામાં વિકાસ પામે છે. ચાલો, તો આ થઈ વનસ્પતિની અંદર કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે ખૂબ મહત્વની છે, અને જંગલની અંદર કઈ રીતે નાની વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી. હવે એના જીવનમાં પ્રકાશનું મહત્વ, બીજું મહત્વ આ પ્રકાશ સંશ્લેષણનું છે. તો બીજું મહત્વ છે પુષ્પોદ્ભવનની ક્રિયા માટે. તો ઘણી વનસ્પતિ અને પુષ્પોદ્ભવન માટે તેમની પ્રકાશ અવધિની જરૂરિયાત છે, એની માટે વનસ્પતિઓ પુષ્પોદ્ભવનની ક્રિયા માટે તેની પ્રકાશ અવધિની જરૂરિયાત માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહે છે. સૂર્યપ્રકાશ પર
निर्भर रहे थे। तो आ था वनस्पति की बात। हम मित्रों प्राणी की बात करिए आपने तो घना प्राणियों माटे प्रकाश कई रीते महत्वनो छे तो घना प्राणियों माटे प्रकाश ए रीते महत्वपूर्ण है कि तेनी तीव्रता ने प्रकाश अवधि छे ए बन्ने दैनिक अने मौसमिक फेरफार ने अंदर चारा माटे प्रजनन माटे अने स्थलांतर माटे समय नक्की करवा माटे एक संकेत तरीके कार्य करे। तो घना प्राणी मा घना प्राणी ना घना प्राणी ना जीवन मा प्रकाश ए रीते महत्वनो छे के ते तेना के ते प्रकाशनी तीव्रता तेनी तीव्रता के तेनी तीव्रता अने प्रकाश अवधि जुदा जुदा प्रकाश अवधि दैनिक अने मौसमी फेरफार मां पहलू चारा नी शोध उपरांत प्रजनन स्थलांतर आवे क्रियामां समय नक्की करवा माटे संकेत तरीके उपयोग मां लेवाय छे। एवी रीते प्राणीओ माटे प्रकाश ए खूब ज महत्वनो छे। हवे मित्रो बीजी वात करीए आपणे आज प्राणी माटे प्राणीना प्राणी माटे हवे मित्रो आपणे एवी वात करीए કે જ્યાં સુધી પૃથ્વી પર પ્રકાશ અને તાપમાનના સ્ત્રોત તરીકે સૂર્ય છે ત્યાં સુધી પ્રકાશ છે એ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે। પૃથ્વી પર પ્રકાશ અને તાપમાનના સ્ત્રોત તરીકે सूर्य से त्या सुधी प्रकाश ए तापमान साथे गाढ़ रीते संकळाय छे। અને મહાસાગરમાં મહાસાગરની ઊંડાઈ ઊંડી ઊંડાઈ લગભગ 500 મીટર જેટલી ઊંડાઈ પર્યાવરણના અંધકારમય પર્યાવરણની અંદર સજીવો જે જીવે છે એમને જાણ પણ નથી કે પ્રકાશના સ્ત્રોત તરીકે ઓળખાતો કોઈ સૂર્ય જેવું કોઈ છે। બરાબર महासागर की लगभग 500 मीटर ऊंडाए अंधकारमय पर्यावरण में
જીવતા સજીવને એ પણ જ્ઞાન નથી કે પ્રકાશના સ્ત્રોત તરીકે ઓળખાતો સૂર્ય જેવો કોઈ ઘટક છે. પ્રકાશનો સ્ત્રોત સૂર્ય છે. હવે મિત્રો, પ્રકાશ છે એ પ્રકાશના કયા ગુણધર્મ છે સજીવ પર આધારિત છે એની ચર્ચા કરી આપણે. પ્રકાશના ગુણધર્મો આપણે વનસ્પતિ પ્રાણીની વાત કરીએ. હવે પ્રકાશના ગુણધર્મો તો મિત્રો, આ સૌર વિકિરણ છે એના વર્ણપટની ગુણવત્તા છે એ સજીવના જીવન માટે મહત્વની છે. સૌર વર્ણપટની પટના સૌર વિકિરણના વર્ણપટની ગુણવત્તા સજીવના જીવન માટે મહત્વની છે. કઈ રીતે? તો એક દેખાય છે નહી દેખાય? ચાલો, કઈ રીતે મિત્રો? તો પેલું કે યુવી કિરણ છે એ ઘણા સજીવ માટે નુકસાનકારક છે. અને બીજું, સમુદ્રની જુદી જુદી ઊંડાઈ દ્રશ્ય વર્ણપટના બધા જ ઘટક પહોંચતા નથી. દ્રશ્ય વર્ણપટના બધા જ ઘટક ઉપલબ્ધ નથી, તેથી સપાટી પર બદામી લીલી જોવા મળે છે અને ઊંડાએ લાલ લીલ વિકાસ પામે છે. આ રીતે પ્રકાશ છે એ અજૈવિક પરિબળ તરીકે પરિસ્થિતિ વિદ્યાની અંદર ખૂબ જ મહત્વનું છે. બરાબર? તો મિત્રો, આપણે સૌ પ્રથમ વનસ્પતિ માટે પ્રકાશનું મહત્વની વાત કરી. એની અંદર પહેલા કે ભાઈ, પ્રકાશ સંશ્લેષણની વનસ્પતિ છે એ પોતાનો ખોરાક કઈ ક્રિયા દ્વારા ઉત્પન્ન કરે છે? તો પ્રકાશ સંશ્લેષણ માટે. અને આ ક્રિયાની અંદર ઉર્જાના સ્ત્રોત તરીકે કોણ જરૂરી છે? પ્રકાશ. તો એટલે આપણે વનસ્પતિ માટે અથવા સ્વયંપોષી માટે કે સજીવો માટે પ્રકાશનું મહત્વ છે એ આપણે ખબર પડે. જંગલમાં વનસ્પતિઓની નાની જાતો છે એ ઓછા પ્રકાશમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ માટે અનુકૂલિત થયેલું હોય. કેમકે એને ઊંચા વૃક્ષની છત્રછાયામાં જીવવાનું હોય. પછી વનસ્પતિની અંદર બીજી કઈ ક્રિયા માટે પ્રકાશ મહત્વનો છે? પુષ્પોદભવન માટે. તો એમની અંદર પ્રકાશ અવધિની જરૂરિયાત માટે સૂર્યપ્રકાશ પર વનસ્પતિ છે એ આધારિત છે. કેમકે પ્રકાશ અવધિ છે એ પુષ્પોદભવનની ક્રિયા માટે ખૂબ જ મહત્વની છે. કેટલી છે એને પ્રકાશ અને સમયગાળો વધારે જોવે અને અંધકાર સમયગાળો ઓછો જોવે. બીજી કેટલીક વનસ્પતિ છે એની અંદર પ્રકાશ સમયગાળો ઓછો અને અંધકાર સમયગાળો વધારે જોઈએ. તો આ પ્રકાશ અવધિ કહેવાય. બરાબર? પ્રાણીની અંદર વાત કરીએ તો પ્રાણીની અંદર પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની અવધિ છે એ દૈનિક અને મોસમિક ફેરફારમાં, એક તો ચારો ગોતવા માટે, પ્રજનન અને સ્થળાંતરમાં સમય નક્કી કરવા માટે સંકેત તરીકે કામ કરે છે. અને યાદ રાખવાનું છે કે પ્રકાશ છે એ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલ છે અને સમુદ્રની ઊંડાઈ
વધારે ઊંડાઈ રહેતા પ્રાણીઓ માટે 50 મીટર થી વધારે ઊંડાઈ રહેતા માટે સોરી 500 મીટર થી, તો એમને તો ખબર પણ નથી કે સૂર્ય જેવું કોઈ છે. અને સૌર વિકિરણ ની અંદર એની ગુણવત્તાની વાત કરીએ તો પારજાંબલી કિરણો સજીવ માટે, ઘણા બધા સજીવ માટે નુકસાનકારક છે. અને સમુદ્રની જુદી જુદી ઊંડાઈ, ખારા પાણીની અંદર વસતી વનસ્પતિઓ માટે, ખાસ કરીને દ્રશ્ય વર્ણપટના બધા ઘટકો છે એ ઉપલબ્ધ હોતા નથી. એટલા માટે સપાટી ઉપર વાદળી લીલ વધારે જોવા મળે અને લાલ લીલ છે ઊંડાઈ વધારે જોવા. તો આજે આપણું પરિસ્થિતિ વિદ્યાના અજૈવિક પરિબળ તરીકે પ્રકાશ, આમની અંદર કોઈ પણ ડાઉટ હોય તો લાઈવ ક્લાસની અંદર, ડાઉટ સેશનની અંદર આપણે એને સોલ્વ કરીશું, નોટ ડાઉન કરીને રાખજો.